આપણા જીવનની કઈ ક્ષણ એવી છે કે એક ક્ષણે વીજળીનો ચમકારો થાય છે અને આપણામાં બદલાવ આવે છે? પણ મને એવું લાગ્યું કે વીજળીના ચમકારે એવી વાત આજથી વર્ષો પહેલા એ જગ્યાએ થઈ, સમઢિયાળું ગામ, એ હવે આજે જો વિચારવું હોય તો એ વીજળીના ચમકારેને બદલે વીજળીના ચમત્કારે સુધી દુનિયા પહોંચી છે. ચેટ જીપીટી આવ્યા પછી તમે લોકોએ નામ સાંભળ્યું હશે, હું માનું છું. ચેટ જીપીટી એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું એવું ટૂલ બહાર આવ્યું છે કે જેમાં લગભગ તમારે કંઈ કરવું નહીં પડે. કોઈને અરજી કરવી હોય તો એ કરી દેશે, રાજીનામું આપવું હોય તો એ લખી દેશે, કોઈને એપોઇન્ટમેન્ટ ઓર્ડર આપવો હોય તો લખી દેશે. આ એવોર્ડ તમારે લેવા જવા પડશે, એના માટે મહેનત કરવી પડે. એ હજી ચેટ જીપીટીમાં નથી, નાખ્યા ભેગો એવોર્ડ મળે અને ન આવે તો સારું. એમાં બે ખામી છે, એક આ એવોર્ડ એટલે કૌશલ્યનું પ્રોત્સાહક કામ એ નથી કરતું, અને રોજ આપણે જે રોટલી વણવી પડે, શાક બનાવવું પડે, એ ચેટ જીપીટી નથી કરતું. નહીતર એ કરશે તેથી મુશ્કેલી થશે, કારણ કે બહેનો લગભગ ચેટ જીપીટીની સામે જ સવારના ઉભા રહેશે અને પછી નાખશે છ રોટલી ફૂલે તેવી ઘી લગાડેલી. ઓકે, એટલે ટળ ટળ રોટલી આવી. રોટલીના મશીન શોધાઈ ગયા છે સારા સારા, કલાકમાં ઢગલા બંધ રોટલી ઉતારી આપે, ફૂલકા રોટલી જ ઉતારે, ગેરંટી. મશીન શોધાના છે, પણ આ એઆઈ વાળું એટલે કે જેમાં કાંઈ છે નહીં છતાં છે. એઆઈનો સીધો મિનિંગ એ કે બધું છે છતાં કઈ નથી. યુ કેન નોટ સી બટ યુ કેન એક્સપિરિયન્સ, ધેટ ઇઝ એઆઈ. તમે જોઈ ન શકો પણ તમે અનુભવી શકો. તો એ ચમત્કાર, વીજળીના ચમકારથી લઈને વીજળીનો ચમત્કાર ત્યાં સુધીની આખી યાત્રા, એ હકીકતમાં આજે આપણે સંક્ષિપ્તમાં વાત કરવી છે. મિત્રો, હું તમારી સાથે થોડીક અઘરી વાત કરવાનો છું, કારણ કે હું કાંઈ વિદ્યાર્થીઓને બહેલાવવા માટે અહીંયા આવ્યો નથી, એવું મને બહુ ફાવતું નથી. પણ અઘરી વાત એટલા માટે કરવાનો છું કે આપણા જીવનની કઈ ક્ષણ એવી છે કે એક ક્ષણે વીજળીનો ચમકારો થાય છે અને આપણામાં બદલાવ આવે છે? એવું કોઈ ક્ષણ છે આપણને યાદ છે? એકલા બેસીને આપણા જીવનની કેસેટને રિવાઇન્ડ કરવા જેવી છે. આપણે જેને બહુ વાગોળતા હોઈએ છીએ, ક્યારેક આપણે કહેતા પણ હોઈએ છીએ. આ મિત્રો જે રમવા ગયા છે એને ખબર છે કે આગળ ત્રણ જણા દોડતા હોય ને આપણે ચોથા નંબરે હોઈએ, અને પછી આપણે અચાનક આપણામાં બળ ઉમેરીએ અને આપણને એમ થાય કે આઈ વુડ લાઈક ટુ વિન, ધ ગોલ્ડ મેડલ શુડ બી વિથ મી. અને કોણ જાણે ક્યાંથી શક્તિ અંદર આવે, એ સંચાર કોણે કર્યો ખબર ના પડે, અને તમે ત્રણને ક્રોસ કરીને આગળ જાઓ, એ વીજળીના ચમકારે થયેલો ચમત્કાર છે. આપણને ખબર છે જિંદગીના કોઈ પણ તબક્કામાં તમે ફસાયા, મૂંઝાયા, ગભરાયા, નાસીપાસ થયા, હવે નહીં થાય એવું માનીને તમે બેસી ગયા, અને ત્યારે કોઈ કે અચાનક તમને કહ્યું કે આ તો તમને આવડે છે અને તમે ઉભા થાય. આવું આપણને એકલા થાય એવું જરૂરી નથી. જેને આ ભૂમિના બહુ મહાન સંત શ્રી મોરારી બાપુ બુદ્ધિમતામ વરિષ્ઠામ એમ કહે છે, જે બુદ્ધિમાં વરિષ્ઠ છે, એ હનુમાનજીને આવી તકલીફ પડી હતી, તાકીદ પડી. રામાયણમાં છે, તમને પ્રસંગ પણ યાદ હશે, કે દરિયો લાંગવાનો હતો. ભગવાન રામને ખબર પડી કે આ દરિયો થી પહેલી બાજુ જાશો તો રાવણ મળશે, જેની પાસે સીતા છે, કેમ કરવું ખબર જ નહીં. પહેલા કોઈ જોયા તો ખરું કે ક્યાં છે સીતા, શું છે, લોકેશન શું છે, પછી જીપીએસ મૂકશું તો કોણ જાય? બધા સામો જોવે, કોઈ ન જઈ શકે. દરિયાને મનાવ્યો ભગવાને, તમે જો આપણા અવતાર પુરુષો એવું કહે છે કે અમે પણ ઈશ્વરનું પૂજન કરીએ છીએ. આ નોંધ લેવા જેવી છે, ઈશ્વર નથી એવી દલીલો કરનારા લોકોએ આ નોંધ લેવા જેવી છે કે અમે પણ ઈશ્વરનું પૂજન કરીએ છીએ.
રામેશ્વરની અંદર લિંગની સ્થાપના અવતાર પુરુષ કરે છે. તો એને વિનંતી કરી દરિયાને 3 દિવસ સુધી કે ભાઈ તું માર્ગ આપ તો પહોંચી જઈએ. પણ દરિયો દરિયો છે અને લક્ષ્મણજી છે તો ઉશ્કેરાયેલી વ્યક્તિ હતી પહેલેથી જ, ખબર નથી હળી કઈ કોલેજમાંથી આવતા હશે, પણ વાતે વાતે ઉશ્કેરાઈ જતા હતા. એટલે એને તો કીધું ગમણા હું આમ કરી નાખું. રામે કીધું કે વાપરાથી થાય એટલું જ બોલાય, જાજુ ન બોલાય, આ ભારત છે, અહીંયા લોકો બોલી બોલીને બધાને ભરમાવે છે, તું આમાં પડો. બરાબર, એ આખી એક પેઢી હું પછી આપવાનો છું જે ખાલી બોલીને જ રાજી કરશે ને લોકો લઈ લેશે, તું આમાં પડો. એટલે હારા બધા હું જાણે કરવું હું. હનુમાનજી નિરાશ થઈ ગયા. હનુમાનજી કોઈથી નિરાશ ના થાય, પણ હનુમાનજી નિરાશ થઈ ગયા કે આ તો હારી થયું. નિરાશ થઈને એક બાજુ બેસી ગયા. મેં કહ્યું ને તમે હારી જાઓ, થાકી જાઓ, હવે નહીં થાય એવું માનીને બેસી જાઓ. પણ એ વખતે જાંબુવંતને યાદ આવ્યું, એમને ખ્યાલ હતો કે હનુમાનજીમાં પૂર્ણ શક્તિ છે, શક્તિનો ધોધ છે, ભંડાર છે. ધોધ ન કહેવાય, આખો ભંડાર છે. ધોધ ઇઝ અ પાર્ટ ઓફ ભંડાર, આ તો આખો ભંડાર છે. પણ એમને યાદ અપાવવું પડશે. એટલે જાંબુવંતજીએ બાજુમાં જઈને એને યાદ આપ્યું અને એને કહ્યું તને ખબર છે તમારામાં શક્તિ છે અને મને ખ્યાલ છે તમને એવો શાપ છે કે કોઈક યાદ અપાવશે તો જ પાછી આવશે. અને હનુમાનજી ઉભા થઈ ગયા અને પછી આપણને ખબર છે એ દરિયો લાંઘીને ઉપડ્યા, કાંઈ ચિંતા કર્યા વગર પહોંચી ગયા. અને પછી રાવણની અધોગતિની શરૂઆત એણે કરી. હસતા હસતા રમતા રમતા એણે લંકાને સળગાવી દીધી. તો હનુમાનજીને પણ જે ક્ષણે જાંબુવંતે કાનમાં જઈને આ કહ્યું એ વીજળીનો ચમકાર છે. વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનવાય નહીં તો અંધારા થશે. જી તમને ખબર છે વીજળી એટલે આ બલ્બ જેવી ન હોય, એનું આયુષ્ય જ ન હોય. તમે જુઓ કે વીજળી થઈ ત્યાં તો પૂરી થઈ ગઈ. તમે છોકરાઓને સર્ચલાઇટ બતાવી શકો, વીજળીને બતાવો હમણાં થશે થઈ, એ જો ભાઈ પૂરું એવું નહીં થાય. વન્સ અગેઇન એ ચમકારો છે અને ચમકારો એ ચૈતન્યનો ચમકારો હોય છે. કોઈ એવું બળ છે, કોઈ એવું બળ છે કે જે જીવનની પરિમિતતા સુધી તમને યાદ રહે એવું તમારી પાસે એ જ ક્ષણે આવે અને તમને કંઈક કરવા પ્રેરી જાય અથવા ન કરવા માટે રોકી પણ જાય કે નહીં કરશો. આવ્યો છે બધાના જીવનમાં આવો ચમકારો, આવે જ છે. કેટલાક એને સમજી શકે છે, કેટલાક નથી સમજી શકે. નાથુરામ ગોડસે જેને અત્યારના આપણે મહાન બનાવવાની પ્રક્રિયામાં પડ્યા છે, એ નાથુરામ ગોડસે પણ એમ કહ્યું હતું કે છેલ્લા 1 વીકથી મારું શરીર નબળું હતું, તાવ જેવું લાગતું હતું અને અંદરથી એવું થતું હતું કે નહીં કરવું જોઈએ. 3 વખત એ પ્રાર્થના સુધી આવેલો છે. પહેલી જ વાર આવીને એને ગાંધી ઉપર ગોળી નથી છોડી, પણ છેલ્લે એને ચમકારો થયો એનો એને ઉપયોગ નહીં કર્યો. હટી જાય એમ કહેવાને બદલે એને ગોળી ઉપર હાથ, રિવોલ્વર ઉપર હાથ અજમાવ્યો. એટલે ઇટ ડિપેન્ડ અપોન ધ રિસીવર. સાયન્સની ભાષામાં કહીએ તો સેન્ડર અને રિસીવર એવું કોમ્યુનિકેશનના બે છેડા છે. તો સેન્ડર તો હોય જ છે, પણ એને કેમ ઇન્ટરપ્રિટ કરવું એ રિસીવર ઉપર આધાર રાખે છે.